મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 3 જાન્યુઆરી શુક્રવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈચ્છા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. વૈશ્વિક બજારમાં સોનાની કિંમતમાં તોફાની ઉછાળો થયો છે. અમેરિકાએ બગદાદ પર હુમલો કરવાથી વૈશ્વિક સ્તરે બજાર પર અસર પડી છે. 10 ગ્રામ એટલે કે 1 તોલા સોનાની કિંમત 41,400 રૂપિયા થઈ ગઈ છે. અમેરિકા ઈરાન વચ્ચેની તંગદિલીને કારણે ક્રૂડ ઓઇલના ભાવ પણ વધ્યા છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં 4.4% વધારો થતાં પેટ્રોલ ડીઝલની કિંમત પણ વધી છે. પેટ્રોલમાં લીટર દીઠ 7 થી 10 પૈસાનો તથા ડીઝલમાં લીટર દીઠ 12 થી 14 પૈસાનો વધારો થયો છે. અમેરિકા ઈરાનના સંબંધો જોતા આગામી દિવસોમાં વધુ ભાવ વધારાનું અનુમાન છે. હાલારમાં છેલ્લા અઠવાડિયાથી શીતલહેર યથાવત છે. કાતર ઠંડીને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. જામનગરમાં શાળાઓમાં સવારની શિફ્ટના સમયમાં ફેરફાર કરવા માંગ ઉઠી છે. યુથ કોંગ્રેસ દ્વારા આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. યુથ કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર તૌસિફ ખાન પઠાણ સહિતના આગેવાનો દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું હતું. આ તકે NSUI તથા કોંગ્રેસના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. દેશભરમાં સ્વચ્છતા સર્વેક્ષણ ચાલી રહ્યું છે. વાર્ષિક 3 ક્વાર્ટર અંતર્ગત સર્વેક્ષણ થઈ રહ્યું છે. પ્રથમ ક્વાર્ટરમાં જામનગરનો 80મો ક્રમ રહ્યો હતો. તાજેતરમાં જાહેર થયેલ દ્વિતીય ક્વાર્ટરમાં રિઝલ્ટમાં જામનગરનો 60મો ક્રમ મળ્યો છે. એટલે કે સ્વચ્છતાના મુદ્દે શહેરના રેન્કિંગમાં 20 ક્રમનો સુધારો થયો છે. તૃતીય ક્વાર્ટરમાં ફાઇનલ રિઝલ્ટ જાહેર થશે. ઉલ્લેખનીય છે કે 1 લાખથી વધુ વસ્તી ધરાવતા દેશના 356 શહેરોમાં આ સર્વે થઈ રહ્યો છે, જે પૈકી જામનગરનો હજુ ટોપ 50 શહેરોમાં સમાવેશ થયો નથી. તૃતીય ક્વાર્ટરમાં શહેરના રેન્કિંગમાં નોંધપાત્ર સુધારા માટે પ્રયાસ થઈ રહ્યો છે. સફાઈ કામગીરી વધુ સઘન બનાવવાની કામગીરીનો આરંભ થઈ ગયો છે. હાલારમાં 10 થી 12 કિલોમીટરની ઝડપે બર્ફીલા પવનો ફૂંકાઈ રહ્યા છે. પવનને કારણે ઠંડીનું મોજું ફરી વળ્યું છે. જામનગરમાં લઘુત્તમ તાપમાન 11.4 ડિગ્રી નોંધાયું હતું. તાપમાનમાં વધારો થતો હોવા છતાં પવનને કારણે ઠંડી યથાવત રહી છે. જામનગર નજીક દરેક GIDC માં ટેકફેસ્ટનું આયોજન થયું છે. GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન તથા લઘુ ઉદ્યોગ ભારતીએ આ સમગ્ર આયોજન કર્યું છે. આજે સાંસદ પૂનમબેન માડમ તથા ખીજડા મંદિરના મહંત કૃષ્ણમણીજી મહારાજના હસ્તે ટેકફેસ્ટનું ઉદ્ઘાટન થયું હતું. આ પ્રસંગે કમિશનર સતીશભાઈ પટેલ, GIDC ચેરમેન ડોક્ટર બલવંતસિંહ રાજપૂત, લઘુ ઉદ્યોગ ભારતીના હંસરાજભાઈ ગજેરા, જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના લાખાભાઈ કેશવાલા વગેરે હાજર રહ્યા હતા. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિંદ, જય હાલાર.